हेलो स्टूडेंट, गुड मॉर्निंग। समाज विद्या पाठ 13, भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ 1, एमां आपणे भाग 1 જોઈશું। વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે। તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે। આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે। હવે ભારત છે એ આપણું વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે અને એક વિશાળ દેશ છે। અને આપણા દેશમાં કોઈ જાતિ, ધર્મ કોઈ પણ વિશે ભેદભાવ નથી। હવે આપણે પૃથ્વીનો ગોળો જોઈશું। તો પૃથ્વીનો ગોળો છે એમાં આપણે એની અંદર 7 ખંડો છે। એમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, પછી નીચે એન્ટાર્કટિકા અને યુરોપ, આ આપણા 7 ખંડો છે। એમાંનો સૌથી મોટો ખંડ છે એશિયા। કયો છે? એશિયા। તો સૌથી મોટો ખંડ એશિયા, જો અહીંયા તમને બતાવ્યો છે। અને એશિયા છે એ આપણે ભારત છે એ એશિયા ખંડમાં આપણો દેશ આવેલો છે। અને એમાં 4 મહાસાગરો છે। તો મહાસાગરમાં આપણે જોઈશું, પહેલું પેસિફિક મહાસાગર, એટલેન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આ 4 મહાસાગર છે। એમાંથી પેસિફિક મહાસાગર છે એ સૌથી મોટો મહાસાગર છે। હવે તે વસ્તીની રીતે ખૂબ જ ઓછું માનવ વસ્તી ધરાવે છે। હવે આપણે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે માહિતી મેળવશું। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 સેલ્સિયસ એટલે કે 8.04 મિનિટથી 37.06 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68.07 મિનિટથી 97.25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે। તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે તમને આ મેપમાં બતાવ્યું છે। વચ્ચે જે આડી લાઈન છે એ કર્કવૃત છે મધ્યમાં। તો જે કર્કવૃત છે તે 23.30 મિનિટ ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે। તેનો ઉત્તર ભાગ છે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે। અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે। કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે। કયો આકાર ધરાવે છે? ત્રિકોણ। અને તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે। આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે। તેમાં પૂર્વ અને પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે। જો કર્કવૃતથી જે કર્કવૃત પસાર થતું હતું તે દક્ષિણે કેવો છે? સાંકડો ભાગ છે। તો ઉપર છે ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ 4 દિશા બતાવી છે। તો દક્ષિણ બાજુનો ભાગ છે એ સાંકડો થતો જાય છે। હવે આપણે જોઈશું કે ભારત સ્થાન, કદ અને વિસ્તાર। તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા અક્ષાંશ 30 અંશ છે। તો અહીંયા તમને જે લાઈન મેપમાં છે
આડી લાઇન છે એ અક્ષાંશરૂપ છે અને ઊભી રેખાઓ છે એ રેખાંશરૂપ છે. જો આડી રેખાઓ છે એ અક્ષાંશરૂપ છે અને ઊભી રેખાઓ જે ઊભી લાઇનો છે એ રેખાંશરૂપ છે. તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા એટલે કે 30° છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? 3,214 કિલોમીટર છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2,933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. કેટલી કલાકનો? 2 કલાકનો. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે તે જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82° 30' પૂર્વ રેખાંશરૂપ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી? 5 રાજ્યોમાંથી. તો તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપવામાં આવે છે, માનવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પૂછાય કે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? 3,214 કિમી. આ તમને ક્વેશ્ચનમાં પણ પૂછી શકે છે, શોર્ટ ક્વેશ્ચનમાં. હવે આપણે જોઈશું ભારતનું વ્યૂહાત્મક સ્થાન. તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે. કેટલો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તેના આપણે અહીંયા નામ કહીશું. પહેલું છે રશિયા, બીજું છે કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો છે એ ભારતથી મોટા છે. હવે જો ચીન અહીંયા તમને બતાવ્યું છે તો એ ભારતથી મોટું છે. ભારતનો ભૂમિખંડ એશિયા ખંડની ભૂમિભાગ છે એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેમાં ઉત્તરમાં ઊંચી પર્વતશ્રેણીઓ 100 કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. હવે જો દક્ષિણમાં છે ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર. તો આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. અને આ જે હિન્દ મહાસાગર પરથી આપણા દેશનું નામ ભારત પાડ્યું છે, એટલા માટે તો આપણે હિન્દને મહાસાગર, હિન્દનો મહાસાગર છે એને આપણે ભારત તરીકે ઓળખીએ છીએ. હવે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે કે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો 32.8 લાખ ચોરસ કિમી. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કેટલામાં સ્થાને છે? 7મા ક્રમે. હવે એમાં જે ભારત છે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ કેટલા ટકા ધરાવે છે? તો 2.42%. અને ભારત છે એ 7મા ક્રમે છે. તો એના આગળના 6 નામો કયા છે? તો રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. હવે આપણે જોઈશું કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન, તો જમીન માર્ગો વિશે. તો જમીન માર્ગો છે એ પર્વતીય અવરોધોથી
હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલ સાંસ્કૃતિક તત્વોને સ્વીકારી છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ક્યાં ભળી ગયા છે? ભારતીય સમાજમાં. જેમાં પ્રાચીન કાળમાં જે પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન છે, જો જે તમને અહીંયા મેપમાં દર્શાવેલ છે તે તમે જોઈ શકો છો. તો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. શીર્ષસ્થ એટલે માથાના ભાગમાં. તો હિન્દ મહાસાગરના માથાના સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. જો અહીંયા તમને જે ડોટ ડોટ બતાવ્યા છે એ બધા સમુદ્રો છે. તો હિન્દ મહાસાગર જે છે એ મહાસાગરનું નામ સેના પરથી પડ્યું છે? તો મહાસાગરના કારણે તે હિન્દ મહાસાગરનું નામ રાખવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સુએજ નહેર જોઈશું. તો સુએજ નહેર તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગો. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો એટલે દેશો વચ્ચે. તો ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. તે જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. તો અહીંયા તમને આપેલું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. અને સુએજ નહેર શરૂ થવાથી, ક્યારે શરૂ થઈ સુએજ નહેર? તો 1869માં સુએજ નહેર શરૂ થઈ. અને આ સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટર ઘટી ગયું? તો કે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું. હવે આપણે જે દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો છે એ ક્યાં થઈને જાય છે? તો હિન્દ મહાસાગર થઈને જાય છે. હવે આપણે ભારતનો સંપર્ક છે વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 પૂરો કર્યો.